મેં તો અહીંયા એક નવો રોડ બનતા જોયેલો, એક તરફ રોડ બનતું જાય ને બીજી તરફ ઉખડતું જાય, હજુ તો એક સાઈડનો બનાવ્યો ને બીજી તરફનો તો ઉખડવા માંડ્યો, તે કેવી રીતે કામ કરે છે તે અમને સમજ પડતી નથી. પછી 24 કલાક આ ગટર ભરેલી હોય, ધીસ ઇઝ એકચ્યુઅલી ડિઝાસ્ટર ફોર પીપલ્સ હેલ્થ એન્ડ ધીઝ ગાઈઝ આર પ્લેઈંગ ગેમ્સ. અરે જવા દો યાર, વિકાસની વાત કરે, કેવા વિકાસ કરે તમે બતાવો ને મને. કોઈ સારો વિકાસ થતો હોય તો આપણે છાતી ખોલીને કહીએ કે નહીં ભાઈ અમારી કન્ટ્રીમાં વિકાસ થયો. પણ આ તો એક જાતનું એ જ છે, જૂઠ જ છે. ઇંગ્લિશમાં બીજું વર્ડ કહે છે એને, પણ મારાથી બોલાતું નથી. પણ અહીં ઘણી કોઈ જોવા જ નથી આવતું. 6 મહિનાથી સ્ટ્રીટ લાઇટો નથી ને 15 દિવસથી આ જે કચરો કાઢીને ગયા છે પણ એને જોવા તક નથી આવતા કે ઉપાડવા બી નથી આવતા. આટલું ગટરનું પાણી ઉભરાય છે 15-20 દિવસથી પણ કોઈ જોવા જ નથી આવતું પાટા તળાવમાં. હા, એ બાજુ બધું, આ બાજુ તો કોઈ જોવા જ નથી આવતું. કોઈ વોર્ડવાળા બી નથી આવતા કે કોઈ બી નગરપાલિકા વાળું અહીં કોઈ જોવા જ નથી આવતું. અમે કઈ અહીં માણસો થોડા રહીએ છે, અમે તો જાનવર રહીએ. જાનવર કા વિકાસ થાય છે, કઈ ઘરે વિકાસ થયો છે? એ બાજુ, આ બાજુ વિકાસ થયો, આ બાજુ નીચલા વિસ્તારમાં તો કોઈ કશું થતું જ નથી. કોઈ દિવસ બી જોવા, મહિને બી કચરો વાળવા બી આવતા નથી. મહિને એક મહિનો થાય તો બી કચરો વાળવા નથી આવતા. અહીંયાથી 60 વર્ષથી રહીએ છે પણ એવું ને એવું છે, કોઈ દિવસ સુધારો થયો નથી, કશું કઈ કરવા જ નથી આવતા. અહીંયા કચરો વાળવા વાળા આવે ને, આપણે એમ કે ને કે કચરો વાળો કે ગટર કાઢો, તેમ કે અમારો આ વોર્ડમાં નંબર નથી એમ કે એવું કે અમારો વોર્ડમાં કઈ લાગતું નથી એમ કે બીજાનો વોર્ડ લાગે છે એમ કે અમારે 60 વર્ષ થઈ ગયા, કેટલા વર્ષોથી અહીંયા ગટર લાઈનનું ખોઈડું તનનો કોઈ દિવસ રોડ બનાવવા આવ્યા નથી. 10 વર્ષ તો ઓછામાં ઓછા સમજી લેજો.